નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. શું 17 ઓગસ્ટ અને ગુરુવારના રોજ બપોરે 1:35 કલાકે તમારા ફોનમાં મોટો અવાજ બીપ સાઉન્ડ આવ્યો હતો અને સાથે જ ઇમરજન્સી મેસેજ પણ? હા, જો હા તો તમને થયું હશે કે આ શું હતું. કદાચ તમે વિચાર કરતા હશો કે એવું શું થયું કે આ ઇમરજન્સી મેસેજ. આને લઈને હડકંપ મચી જવા પામ્યો છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ઇમરજન્સી સાથે જોડાયેલ છે આ બાબત. ગુરુવાર 17 ઓગસ્ટના રોજ બપોરે દેશભરના ઘણા ફોનમાં જોરથી અવાજ બીપ સાઉન્ડ સંભળાયો. ખબર મુજબ દેશના ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આવો મેસેજ આવ્યો, સાયરન પણ વાગ્યું હતું તેવું પણ જાણવા મળ્યું. આ મેસેજ આપને જણાવી દઈએ ઇમરજન્સી સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સરકાર દ્વારા મોકલવામાં આવેલ પરીક્ષણ સંદેશ ટેસ્ટ મેસેજ છે. આ મેસેજ સરકારની સમગ્ર ભારતમાં ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનો છે એક ભાગ, જેને તેઓએ NDRF નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે મળીને વિકસાવી છે. વાત કરીએ તો ભારત સરકારે આજે કેટલાક સ્માર્ટફોન પર 17 ઓગસ્ટે ટેસ્ટ ફ્લેશ મોકલીને તેઓની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ પરીક્ષણ કર્યું. એકચ્યુઅલી આપને જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDRFના સહયોગથી આપત્તિ દરમિયાન કટોકટી, સંદેશાવ્યવહાર અને જાહેર સલામતી વધારવા માટે બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ, પ્રસારણ ચેતવણી સિસ્ટમનું પરીક્ષણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. એટલે કે વાવાઝોડાથી લઈને ભારે વરસાદ હોય, ભૂકંપ કે પછી સુનામી તેમજ પૂર જેવી આફતો વખતે લોકોને સમયસર ચેતવણી આપવા માટે નવી એલર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે સરકાર દ્વારા. આજે તેને 17 ઓગસ્ટે ટેસ્ટ કરવામાં આવી ગુરુવારે. મેસેજ અનુસાર આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ, ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ મેસેજને અવગણો, કારણ કે તમારા તરફથી કોઈ પગલાંની જરૂર નથી. આ સેમ્પલ રાષ્ટ્રીય દ્વારા લાગુ કરવામાં આવી રહેલ સમગ્ર ભારતની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ ટેસ્ટિંગ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તેનો ઉદ્દેશ જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન લોકોને સમયસર ચેતવણી આપવાનો છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ઇમરજન્સી એલર્ટ એ સ્માર્ટફોનનું છે એક ખાસ ફીચર. જો તમારો ફોન સાયલેન્ટ મોડમાં હોય ને તો પણ ફોન વાઇબ્રેટ થવા લાગે છે અને જોરથી બીપ અવાજ આવવા લાગે છે. નોટિફિકેશન મોબાઈલ ફોનની સ્ક્રીન પર દેખાય છે અને તે લગભગ 30 સેકન્ડ માટે પ્રદર્શિત થાય છે. જ્યાં સુધી તમે મેસેજ વાંચો નહીં ત્યાં સુધી આવું થાય છે. જ્યારે તમે તેમાં હાજર ઓકે બટન દબાવો છો ત્યારે આ રિંગ ટોન બંધ થઈ જાય છે. રિપોર્ટ મુજબ આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમનું કહેવું છે કે આગામી સમયમાં મોબાઈલ ઓપરેટરો સાથે મળીને આવા વધુ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આવો જ બીજો ટેસ્ટ 20 જુલાઈએ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે તે કેટલાક યુઝર્સ સુધી મર્યાદિત રખાયો હતો. જોકે આ 17 ઓગસ્ટ ગુરુવારે અનેક દેશભરના ફોનમાં જે એલર્ટ મેસેજ છે તે આવવામાં આવ્યો, તેને લઈ હડકંપ મચી જવા પામ્યો હતો અને ચર્ચાઓ થઈ હતી. જોકે હવે ડરવાની જરૂર નથી. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.